સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે આજે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ સવાલા 35 સીટમાં આવેલ અમુક ગામો એવા પણ છે કે તે ગામના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાની સાથે સાથે ચૂંટણી સમયે મતદાન ક્યાં કરવું તેવા સવાલો ઊભા થયા છે તેવા ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોના ચૂંટણી માટે કેવા ઉમેદવાર હોવા જોઈએ અને તેમના ગામના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી સવાલા ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે ત્યારે સવાલા ગામના લોકોને મતદાન કરવા માટે ક્યાં જવું તે એક મોટો સવાલ ઉભો થયો છે એકાદ બે વર્ષ પહેલા ભારે વરસાદ અને તોફાની વાવાઝોડું આવ્યું હતું જેમાં સવાલા પ્રાથમિક શાળાના ઓરડાના તમામ પતરા ઉડી ગયા છે તેના રિપેરિંગના કામગીરી માટે તંત્રને ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સ્કૂલની 2017માં જ્યારે વાવાઝોડો સુનામી જેવો વાવાઝોડા ત્યારે આ સ્કૂલની હાલત છે લગભગ 4 વર્ષ જેવા થઈ ગયા આને માટે ઘણી બધી રજૂઆત અમારે ગામના વડીલોએ ગામના ડેલિગેટે સરપંચશ્રીએ બરાબર રજૂઆત કરી તે છતાંય હજુ બંધકામ થયું નથી આ તે ચૂંટણી આવે ત્યારે જ બધું કામ સરકારને દેખાય બરાબર નેતાઓને દેખાય પછી ચૂંટણી ગયા પછી તમે કોણ અમે કોણ બરાબર આ રીતે બધું લોકશાહી દેશમાં ચાલે છે હાઈસ્કૂલ બાબતે તો પહેલાં તો ભારત દેશનું શિક્ષણ મજબૂત હોવું જોઈએ બરાબર હવે જ્યારે નાના બાળકો મોટા થઈને દેશનો વિકાસ કરે એ રીતે આગળ ધબે કામકાજ શિક્ષણ પહેલાં જરૂરી છે તે છતાંય સરકાર અવગણના કરે છે ઓરડા બનાવવા માટે ને આમ ને એમ રહેશે તો અમારું શિક્ષણ એકદમ નષ્ટ નાબૂદ થઈ જશે સાહેબ તમે જુઓ તો છે આખા તમે ફરી વિડીયો કરીને જોઈ લો એ જ દશા છે બીજેપી હોય કે કોંગ્રેસ હોય ગમે તે હોય બરાબર અમારા ગામના વડીલો છે સરપંચશ્રી છે બહુ મહેનત કરી તે છતાંય બે આ તો શું આપણે કોરોના વાયરસ આવ્યો એના લીધે અમને થોડી તકલીફ નહીં પડતી ત્યારે આ બધું કોરોના વાયરસ જતું રહેશે બરાબર ત્યારે બાળકોને કઈ બાજુ કઈ રીતે અભ્યાસ કરાવવો એ મોટી બાબત થઈ જશે વિકાસ તો સાહેબ મન છે ને આ ગામને તો અછૂતું મૂકેલું છે કોઈ સરકારી તંત્ર કે તાલુકા જિલ્લા લેવલે અમારા ગામનું કોઈ ગણતરી જ નથી એમ કહો તો ચાલે ને રાજકારણીઓને ખાસ કહેવામાં આવે છે કે રાજકારણ કરો છો પણ ગામનું એ ભલું કરો ગામનું ઉદ્ધાર કરો ગામ ક્યાં સુધી પછાત રહેશે આ પેઢીને કંઈ આગળ લાવી હોય શિક્ષણ બાબતે કે ગમે તે બાબતે તો આ ગામની અવગણના કરવામાં આવે છે ઇલેક્શન તો સાહેબ આવે છે ને જાય છે પણ મારા ગામના વડીલોને સંસ્થાઓને એટલો આગ્રહ છે કે આગેવાન જે જાગૃત આગેવાન છે આગળ આવે ને સરકારી સંસ્થાઓમાં રજૂઆત કરે ને ગામનું વિકાસ થાય શાળાનું વિકાસ થાય એ અમે ઈચ્છીએ છીએ અગાઉ કોંગ્રેસની પાર્ટી હતી જે અહીંથી વિજેતા બની ગઈ અને પછી ક્યારેય ગામમાં આવ્યા નથી અને ભાજપની સરકારે આ ગામમાં સારા એવા વિકાસના કાર્યો કર્યા એ બદલ આ વખત અમે ભાજપની સરકારને જંગી બહુમતીથી જીતાડીશું હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને છેલ્લા 10 મહિનાથી શિક્ષણ કાર્ય બંધ છે પરંતુ શાળાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે બાળકોને ક્યાં બેસવું એક મોટો પ્રશ્ન ઉભો થયો છે સવાલા ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો વધારે રહે છે માટે કહી શકાય કે આ ગામમાં કોંગ્રેસ પાર્ટીનો દબદબો રહ્યો છે માટે ગઈ ટર્મમાં આ સીટ ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર ચૂંટાઈને શિક્ષણ સમિતિ ચેરમેન બન્યા હતા પરંતુ પ્રાથમિક શાળાની હાલતની સમસ્યા છેલ્લા 2-3 વર્ષ પછી પણ જેમની તેમ જ છે આ અંગે સરપંચને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાનું રિપેરિંગ કરવા માટે ઓર્ડર આવી ગયો છે અને મતદાન કરવા માટે 2 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે વિકાસ સારો થયો છે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં વિકાસ સારો થયો છે ને હજી અમે પ્રયત્ન કરીએ જે ભાજપ આવે કોંગ્રેસ આવે સારો વિકાસ કરે એ તો પ્રયત્ન કરે સ્કૂલનું સાહેબ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ બૂથ છે ને એટલે રહી ગયું તો મંજૂરી હરાજીને બધું આવી ગયું છે કમ્પ્લીટ થઈને બરાબર મતદાનની બાજુમાં વ્યવસ્થા કરી સાહેબ અમારા અહીંયા જિલ્લા પંચાયતની સીટ ઉપર મુકેશભાઈ એમના વાઇફ છે અગાઉ પણ મુકેશભાઈ ડેલિગેટ રહી ચૂક્યા છે અને અહીંયા તાલુકા સીટ ઉપર અહીંયા અમારા કોંજી કાકા જે આગળ પંચાયતની ચૂંટણી પંચાયતની બોડીમાં રહી અને ગામનો સારો એવો કાર્યો કર્યો છે મુકેશભાઈ પણ જોડે રહી અને અહીંયા બીજેપીના દ્વારા જેટલી સહાય મળે એટલી અમને કરી અને લગભગ અમારા ગામમાં બધી જ ભૌતિક સુવિધાઓ મળી જોઈ છે અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારું એક જ કહેવું કે જે ચેનલ બને
ઉપર કેન્દ્રમાં પણ ભાજપ સરકાર, ગુજરાતમાં પણ ભાજપ સરકાર, જિલ્લામાં પણ ભાજપ સરકાર અને અહીંયા તાલુકામાં પણ ભાજપ સરકાર બને તો અમારું સારો એવો કામ થઈ શકે. અને ખેડૂતોનો એમને એટલા કામ કર્યા છે કે પ્રધાનમંત્રી યોજનામાં એમને દર 3 મહિને અમને 2000 રૂપિયા નાખે છે બરાબર. એટલે અમારા ગરીબ કિસાનોને બહુ સારો લાભ કર્યો. પણ જે દિવસે લાઇટ કરી, કારણ કે અમારે વય ઉત્તર ગુજરાતમાં તો જાનવરોનો કોઈ ત્રાસ નહોતો, જંગલી જાનવરોનો, પણ દક્ષિણમાં અને કાઠિયાવાડમાં જંગલી જાનવરોનો બહુ ત્રાસ હતો. એના લીધે એમને દિવસે લાઇટ કરી એટલે અમને ખેડૂતોને બહુ સારો ફાયદો થયો છે. અને ખેડૂતો માટે સારી સારી યોજનાઓ, ખેતીલક્ષી સારી સારી યોજનાઓ લાવ્યા છે. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર છે અને અમે એમને જ મત આપવાના છીએ. કારણ કે ભાજપ સરકાર ચેનલ બને તો જ અમારું કામ થાય, બાકી ઉપર કોંગ્રેસ સરકાર નીચે ભાજપ સરકાર કોઈ કામ થતું નથી. ખરવડા ગામના લોકોએ પણ ઉમેદવારો પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે આવે છે, પછી 5 વર્ષ સુધી ગઈ ટર્મના ઉમેદવારો આ ગામમાં જોવા માટે પણ આવ્યા નથી. આ ખરવાડા ગામમાં રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ ખૂબ ખૂબ સારો વિકાસ થયો છે. મહેસાણા જિલ્લા પંચાયતની આ સીટ ઉપર આ વખતે બંને પક્ષોએ ચૌધરી સમાજના ઉમેદવારો ઉભા કર્યા છે. જૂના ઉમેદવારમાં એવું હતું કે કોંગ્રેસ જીતી હતી અને ક્યારેય અહીંયા આવ્યા નથી, કોઈ કામ કર્યું નથી, 1 રૂપિયાની ગ્રાન્ટ પણ ગામમાં ફાળવી નથી. જે પણ કામ થયો છે એ ભાજપની જ સરકારમાં થયો છે, ભાજપના જ ઉમેદવારોએ કર્યો છે. આ વખત કાનજીભાઈ જીત્યા ઉમેદવાર થયા છે અને મુકેશભાઈ સવાલા સીટ ઉપર ઉમેદવાર થયા છે. બંને ઉમેદવારોનો અમારા ગામ એક થઈ આખા ગામે નક્કી કરેલું છે કે બંને ઉમેદવારોને બહુ જંગી મતોથી જીતાડવા અમારા ગામમાં ભાજપની સરકારે વિકાસનો અઢળક કામો કર્યો. મુકેશભાઈ કોઈ પણ કામ માટે ગામને જ્યારે પણ જરૂર પડી ત્યારે દોડતા આવીને દરેકે કામ કરી આપેલો છે. એટલે બંને ઉમેદવારોને અમે ભાજપમાં મત આપી જંગી બહુમતીથી જીતાડીશું. વિકાસના કાર્યોમાં તો અમારા ગ્રામ્ય દ્રષ્ટિએ કોઈ જોયા જેવું જ નથી સાહેબ. ભાજપની સરકારે અમારા ગામ માટે બહુ અતિશય અથાગ પ્રયાસ, મુકેશભાઈ ડેલિકેટે અમારા ગામ માટે અતિશય કોમ વિકાસના કોમમાં કોઈ જોવું ન પડે એવું કોમ કરેલું. 5 વર્ષમાં હરી કોંગ્રેસની સીટ જિલ્લામાં આવી હતી પણ એ લોકો આ દાડા સુધી ખરવડા ગામમાં છો એ જોવા કે લમણો વાળવા આવ્યા નહીં, જેથી કરીને એ લોકોનું તો અમે તિલોંજલિ જ આપવા માગીએ છીએ કે આવી સરકાર લવાય એનો કહો ગામમાં પહેવા દેવાય એનો, જેથી કરીને અમારા ગામનો તો એક જ નિર્ધાર ભાજપ, એક ભાજપ, ભાજપ સિવાયની વાત નહીં. વિકાસના કાર્યોમાં ગામમાં રોડ રસ્તા, પાણીની સમસ્યા, ગટર લાઇન, ફ્લેવર બ્લોક, કોઈ કામ અમારા ગામમાં ભાજપ સરકારે કરવા લાયક બાકી મળેલ નથી. આ વર્ષે અમારા જે તાલુકા સીટમાં ચૌધરી કાનજીભાઈ, જિલ્લા સીટમાં મુકેશભાઈ ચૌધરી, જે બંને ઉમેદવાર આવે એ બંનેને અમે જંગી બહુમતથી જીતાડી ભવ્ય વિજય બનાવી આગળ મોકલવા માગીએ છીએ, જેથી કરી નેચરથી થળ મજબૂત કરીશું તો ઉપર મોદી સાહેબનું વટવૃક્ષ બનેલું રહે. અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા.